સાચું સુખ શુદ્ધાત્મામાં જ છે. આ બહારના સુખો તો ટેમ્પરરી છે અને કલ્પિત છે. જલેબીમાં સુખ માનીએ તો જલેબી સુખ આપે, અને કેટલાક નથી માનતા તો એને સુખ લાગતું જ નથી, એને તીખું ભાવે, ગળી વળતા જ નથી. તો સાચું સુખ કોમન હોય, સરખું હોય જ્ઞાનીઓની દ્રષ્ટિએ. અને ખરેખર શુદ્ધાત્મા પોતે જ અનંત સુખનું ધામ છે, એટલે સાચું સુખ શુદ્ધાત્મામાં જ છે. અને હમણાં તો આ કોરોના વાયરસ આવ્યો છે ને, તો બધાને મોં બધા હલી ગયા, તો અનુભવ થાય કે આ રિલેટિવમાં ક્યાંય સુખ નથી, સાચું સુખ શુદ્ધાત્મામાં જ છે. તો આપણે આજે એ સમય કરવા માગીએ છીએ કે શુદ્ધાત્મા સિવાય બીજે કશે સુખ આવવાનું જ નથી, અને શુદ્ધાત્મામાં જ સાચું સુખ છે એવો 100% અભિપ્રાય આપણો પાકો થઈ જવો જોઈએ. કારણ રિલેટિવ સુખ બધા હાથ હોય, જીભ હોય, હાડકા હોય, બધું હોય, આધારિતવાળું છે, ટેમ્પરરી છે, અને એક સ્પેરપાર્ટ બગડી જશે તો સુખે જતું રહેશે. જ્યારે રિયલ સુખ શરીરને પેરાલિસિસ થયું હશે, એક કોરોના થયું હશે, પોતે શુદ્ધાત્મામાં રહી શકે ના, હું શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું, મને કશું અડી ના શકે, નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે, અને પોતાના આનંદમાં રહી શકે. પેરાલિસિસ થયું હોય તોય આનંદમાં રહી શકે. એટલે એ સાચું સુખ, શુદ્ધાત્માનું સુખ આપણે અનુભવવાનું છે. અને ક્યારે? તો કે જેટલું જ્ઞાનમાં રહીશું, જ્ઞાનનું ફળ, શુદ્ધ ઉપયોગનું ફળ પોતાના આત્માના સુખમાં રહેવાશે. પણ પહેલી વસ્તુ, આપણો અભિપ્રાય વિષયમાં સુખ છે, માનમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, ગાડીમાં સુખ છે, બંગલામાં સુખ છે, તબિયતમાં સુખ છે, દાગીનામાં સુખ છે, એ અભિપ્રાય ચોકડી મૂકતા જવાનો. ના, રિલેટિવમાં હો તો બરાબર છે, પણ સાચું સુખ શુદ્ધાત્મામાં છે એ અભિપ્રાય પાકો થઈ જવો જોઈએ. એટલે આજે આપણે શુદ્ધાત્મા સિવાય જ્યાં જ્યાં સુખની માન્યતા, સુખના અભિપ્રાય, સુખની ઈચ્છાઓ કરી હોય, એ બધું રિલેટિવ છે, ટેમ્પરરી છે, વિનાશી છે, એ સાચું સુખ આપી નહીં શકે, કાયમનું સુખ નહીં આપી શકે. જે સુખ પછી દુઃખ આવે એને સાચું સુખ ના કહેવાય. સાચું સુખ આવ્યા પછી જાય જ નહીં, અને એ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા પરમેનન્ટ છે, એનું સુખે પરમેનન્ટ છે. જગતની વસ્તુઓ ટેમ્પરરી છે, એનું સુખે ટેમ્પરરી છે. પૈસામાં ગમે તેટલું સુખ હોય, પેલો મેં એક બંદૂક બતાડે લાવો પૈસા, તો જતું રહે આપણું સુખ. એટલે આ ટેમ્પરરી છે બધા. એટલે આજે આપણે એ જાગૃતિ ગોઠવવા માગીએ છીએ, એ અભિપ્રાય પાકો કરવા માગીએ છીએ કે શુદ્ધાત્મામાં જ સાચું સુખ છે, અવિનાશી સુખ છે, શાશ્વત સુખ છે, અને શુદ્ધાત્મા સિવાય કશામાં સુખ આવશે જ નહીં. હા, કોક દાડો શરીર દુઃખ આપે ને, તો ભલે દવા કરજો, જે કરવું પડે તે, પણ અંદર ભૂલી નહીં જો કે આ દેહ દગો છે, જો દુઃખ આપે છે, મારો જ દેહ મને દુઃખ આપે છે. પગ દુખતો હોય, પેટ દુખતું હોય, માથું દુખતું હોય, તો બોલો કોનો વાંક કાઢીશું? તો આ દુઃખ આપનારા પોતાના જ દેહ પોતાને દુઃખ આપે, માટે આ સાચું સુખ નથી. દેહના સુખો, સાચું સુખ શુદ્ધાત્માનું છે. એવી રીતે કંઈ મુશ્કેલી આવી, કોઈ વ્યક્તિથી દુઃખ આવ્યું, તોય આપણે વ્યક્તિને દુઃખ આપ ગુનેગાર જોવા નથી, પણ આપણું અંદરથી મોહ નીકળી જવો જોઈએ કે ના, ફાઇલ છે, સંભાવે નિકાલ કરીશું. સુખ કોઈ ઉપર ડિપેન્ડન્ટ રાખવાનું નથી. સાચું સુખ શુદ્ધાત્મામાંથી આવશે. હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, તો સુખ આવશે. એટલે શુદ્ધાત્માનું સુખમાં જ્ઞાનના ગુણોની ભજનાથી, આ ચરણનિધિ વાંચો, જુદાપણાની જાગૃતિ રાખો, જ્ઞાતા દ્રષ્ટા રહો, શુદ્ધ ઉપયોગમાં રહો, તો પછી શુદ્ધાત્માનું સુખ આવવાનું જ છે. તપ કરીએ, કચરા બળતા જશે, કચરા ખલાસ થશે, એટલે શુદ્ધાત્માનું સુખ આવશે. એટલે સાચું સુખ શુદ્ધાત્માનું છે. જ્ઞાનીઓ અનુભવે છે, તીર્થંકરો અનુભવે છે, નિરૂમાએ જબરજસ્ત અનુભવ્યો, એક એક વ્યક્તિઓના રાગ દ્વેષ મોહ ખલાસ કર્યા, સાચા શુદ્ધાત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચી શક્યા. આપણે એ ધ્યેય પૂરો કરવો છે આ ભાવમાં, અને અહીંથી શરૂઆત થશે. 100% આપણો અભિપ્રાય ફિટ થઈ જવો જોઈએ કે સાચું સુખ શુદ્ધાત્મામાં છે, કોઈ રિલેટિવ ચીજ સુખ આપી શકે નહીં. હા, હિસાબ છે, સાતા અસાતાના સંભાવે નિકાલ કરીને પૂરા કરીશું. સુખનો અભિપ્રાય તો શુદ્ધાત્મામાં જ છે. કૃપાળુદેવ જેવાય કે જે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાદ સુખ રહેલું છે. સાચું સુખ શુદ્ધ જ્ઞાનથી સાચું સુખ આવે, અને આ સંસારના સુખો એ અણસમજણથી દુઃખ આવે, સમજણથી સુખ લાગે, પછી સાચું સુખ નથી. સાચું સુખ શુદ્ધાત્મામાં છે. એટલે આપણે અંતરનું સુખ, શુદ્ધાત્માનું સુખ એ અભિપ્રાય પાકો કરીશું, અને રિલેટિવ સુખની માન્યતાઓ ધીમે ધીમે ચોકડી મૂકતા જઈશું, અભિપ્રાય બદલી નાખીશું. રિલેટિવમાં હો
તો ફેંકી દેવું નથી, દાગીનો પૈસા કપડાં બધું સગવડતા તોડી નથી નાખવાની, પણ જરૂરિયાત પૂરતું કંઈ નેસેસિટી પૂરતું વાપરો. પણ સુખનો અભિપ્રાય તો શુદ્ધાત્મામાં રહેવો છે, ના સાચું સુખ મારા સ્વરૂપમાં છે, શુદ્ધાત્મામાં છે.